Jatim Truk, Mu Andy Pandya, Sanjay Pratik, dan Mati Risha Keso. Aja apa? Torsa, Pakca, Dekhanamu Parigraha. બે ખાનાનો પરિગ્રહ જોઈએ તેમના લેખિકા મનુબહેન ગાંધી છે હવે આ મનુબહેન ગાંધી કે જે મહાત્મા ગાંધીજીના પિતરાઈ ભાઈ જસવંતલાલના પૌત્રી છે કે જે બાપુની અતિ નિકટ હતા બાપુની સાથે રહેનાર અને તેણે બાપુના ઘણા બધા જીવન પ્રસંગો કે જે પ્રેરણાદાયી છે તેવા અનેક પ્રસંગો નિરૂપ્યા છે અને વિરાટ દર્શન અને બાપુ મારી બા તેમના જાણીતા પુસ્તકો છે અહીં વાત કરવામાં આવી છે મહાત્મા ગાંધી કે જે આપણા રાષ્ટ્રપિતા છે ને બધા નાના મોટા સૌ તેને ઓળખે છે તો ગાંધી બાપુ જીવનમાં કેવી કરકસર કરતા હતા કેવી રીતે રહેતા હતા ત્રીસમી માર્ચ 1947 ના રોજ લોર્ડ માઉન્ટબેટનને મળવા જવા થયું ને એણે તો બાપુને વિમાનમાં બોલાવેલા હું કે વિમાનમાં આવ્યો વાઇસરોયે પૂજ્ય બાપુને વિમાનમાં મળવા બોલાવેલા પણ બાપુ શું વિચારે છે કે જે વાહનોમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય એમ કહી તેણે તેનો ઇનકાર કર્યો તે કહે સ્વીકારીને વિમાનમાં બોલાવેલા કે વિમાનમાં આવો તે બાબત તેણે સ્વીકારી નહીં કારણ કે ગરીબ લોકો જેમાં ન બેસી શકે તેમાં કે મારાથી બેસાય નહીં પછી એણે ટ્રેનમાં ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું એટલે હું આ ગાડીમાં આવીશ એવો નિશ્ચય કર્યો આ લોર્ડ માઉન્ટબેટનને મળવા જવાનું થયું બરાબર તો શેમાં જવાનું વિચારે શું નિર્ણય કર્યો તો કે ટ્રેનમાં આ ગાડીમાં બરાબર અને મારું એક કામ છે એ બધું સારી રીતે કરી શકું તેમાં બરાબર તો આ ગાડીમાં જવાનો નિર્ણય કરે છે ગરમી અસહ્ય એટલે કે ખૂબ જ ગરમી સહન ન થઈ શકે તેવી ગરમી હતી 24 કલાકનો રસ્તો અને સ્ટેશને એટલે દરેક સ્ટેશને
પરમપિતા એટલે કે મહાત્મા ગાંધીના દર્શન કરવા લોકોની મેદની જામતી હજારો લોકોની મેદની જામતી એટલે કે માણસોની એક અને છતાં કઈ પણ તકલીફની એમને પરવા એમને ખેવના ક્યાં ખેવના કઈ પણ તકલીફની ક્યાં ખેવના હતી એના દર્શન કરવા હજારો લોકો આવે જાય છતાં પણ તેમને એવી કોઈ ખેવના છે કાળજી પોતાની કાળજી હતી નહીં તકલીફની કોઈ એવી કોઈ પોતાને કઈ તકલીફ પડે એ બરાબર એ ન જોતા પરંતુ બીજાને તકલીફ ન થવી જોઈએ બીજાને મુશ્કેલી ન પડવી જોઈએ એવો તેમનો સ્વભાવ હતો એમણે મને બોલાવી છો મનુબહેન કહે છે કે એમણે એટલે કે મહાત્મા ગાંધીએ મને બોલાવી જો આ યજ્ઞમાં તું એકલી મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું મેં નોઆકરી જતા પણ નિશ્ચય કર્યો હતો કે ત્યાં કરવું અથવા મરવું અને સાથીઓને છૂટા કર્યા પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી તું સાથે જ રહી એટલે જેમ નોઆકરીમાં બધાને છોડીને આવ્યો તેમ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ મુન્નર વગેરે છે તે અને મૃદુલાબેન રહેશે મુદલાબેન મારા વતી બધું સંભાળશે અને કામ કરશે પણ તને છોડીને કેમ જવાય એ તું પણ નહીં ઈચ્છે એ તું પણ નહીં ઈચ્છે એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે આમાં તારી ખૂબ જ કસોટી છે હો મનુબહેનને બોલાવીને ગાંધીજી કહે છે કે તો મારી સાથે છો ને દિલ્હીમાં પહેલી વાર જાઉં છું હવે અહીં બધું જ કામ જે દેવપ્રકાશ હુન્નર અને મૃદુલાબેન છે બધું સંભાળશે મૃદુલાબેન મારા વતી બધું જ કામ સંભાળશે અને કરશે તને છોડીને કેમ જાવ એટલે કે તારે સાથે આવવાનું છે દિલ્હી અને એમાં ખાસ શું જોવાનું કીધું કે ઓછામાં ઓછો માલ સામાન લેવાનો છે અને ત્રીજા વર્ગનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો છે કે જ્યાં બધા લોકો બેસી શકે છે બધા લોકો બધા લોકોને પરવડે છે અને છેલ્લે શું કહે છે કે આમાં તારી કસોટી છે પરીક્ષા છે શું ગાંધીજી સાથે રહેવું અને તેની બધી સગવડતા ને ધ્યાનમાં રાખીને રહેવું એને અનુકૂળ થઈને રહેવું એ ખૂબ જ કપરું કામ છે એટલે જ ગાંધીજીએ કીધેલું કે આમાં તારી કસોટી છે મનુભાઈ કહે છે મેં સામાન તો ઓછો લીધો પણ દરેક સ્ટેશને બાપુના દર્શનાર્થીઓની એટલી ભીડ ચાલશે કે તેને જરા પણ આરામ નહીં મળે વળી ફંડ પણ મારે ગણવું પડશે
પડશે અને એ બધો જ અવાજ આવશે આ બધો અવાજ આવશે આવું વિચારીને કે મેં બે ખાના વાળો પસંદ કર્યો એકમાં સામાન અને બીજામાં બાપુને સુવા બેસવાનું રાખ્યું તો આ મનુબેને આ રીતે સો માલ સામાન તો ઓછો લીધો વસ્તુ બધી ઓછી લીધી પરંતુ બાપુને બાપુ વિશે વિચારી કે એને તકલીફ ન પડે કારણ કે દર્શનાર્થીઓ આવે અને પછી ફંડ ગણું આમાં અવાજ થાય આવું બધું વિચારીને બે ખાના વાળો ડબ્બો પસંદ કર્યો એકમાં બધી વસ્તુ રાખવી અને બીજામાં બાપુને સુવા બેસવાનો આવું વિચારી આ રીતે કર્યું પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગે ઉપડે બાપુજી અને હું 9:25 વાગે સ્ટેશને આવ્યા 9:30 ટ્રેન ઉપડે ને 9:25 વાગે સ્ટેશને પહોંચ્યા ખૂબ જ ભીડ હતી પણ અમે ચડી ગયા ને બાપુએ તો એક એક મિનિટનો બાપુ તો એક એક મિનિટનો સદુપયોગ કરનાર એટલે 5 મિનિટમાં તો ફોન ઉઘરાવી નાખ્યું હે અને 9:30 વાગે બરાબર ટ્રેન ચાલુ થઈ ગરમીના દિવસો અને આ ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગે લેતા એટલે હવે મનુબેન શું કરે છે કે બીજા ખાનામાં જઈ સામાન ખોલી ને બાપુ માટે ખાવાનું તૈયાર કરવા ગયા અને થોડી વાર પછી બાપુ પાસે આવ્યા બાપુ તો પોતાના કામમાં હતા લખવામાં પડ્યા હતા લખતા હતા અને પૂછ્યું મનુબેને પૂછે ક્યાં હતી પછી અહીં ખાવાનું તૈયાર કરતી હતી અને તેણે બારીએથી મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું મનુબેને શું કહે છે બારીએથી નજર રાખીને જો એટલે મને પણ જરાક ભાન આવી ગયું કે કઈક મારી ભૂલ થઈ લાગે છે ને બહાર જોયું તો લોકો લટકતા હતા બારીએથી બધું બાજુ ને જોયું તો લોકો લટકતા હતા એટલી બધી ભીડ હતી હા પછી મનુભાઈ કહે છે કે મને મીઠો ઠપકો મળ્યો આ બીજા ખાનાનું તે આ બીજા ખાનાનું તે કહ્યું હતું તો કે હા બાપુજી હું અહીં બધું કામકાજ કરું સ્ટવ પર દૂધ ગરમ કરું વાસણો સાફ કરું તેથી આપને તકલીફ પડશે હું અહીં જો બધું અહીં એક જ જગ્યાએ આ એક જ ખાનામાં બધું કામ કરું દૂધ ગરમ કરું વાસણ સાફ કરું અને તમને તકલીફ પડશે એમ જાણીને મેં બીજા ખાનામાં કર્યું બરાબર આ બીજું ખાનું એટલા માટે રાખ્યું તો બાપુ કહે છે કેવો લૂલો બચાવ તો અહીં આ બાપુને બીજું ખાનું રાખ્યું છે એ તેને પસંદ નથી બરાબર એટલે શું કહે છે કે કેવો પોતાનો બચાવ કરે છે ખોટો બચાવ કરે છે બરાબર તો આગળ કહે છે કેવો લૂલો બચાવ કરે છે ખોટો
बचाव करे छे आदर प्रेम ते आनु नाम बापू प्रति अधीन प्रेम तो जना आदर प्रेम के छे ते आनु नाम तने खबर छे तो मने एरोप्लेन उपरांत स्पेशल ट्रेन नु तकलीफ न पड़े ते माटे तो मने स्पेशल ट्रेन नु एरोप्लेन नु न जरा पण तकलीफ न पड़े એટલા માટે કહેવડાવ્યું એ સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય કેટલા હજાર ખર્ચ થાય કેમ પોસાય હું તો લોભ્યો રહ્યો પોતાની જાતને કેવી રીતે છે બાપુ લોભ્યો કહે છે ખરેખર લોભ્યા નથી પરંતુ કરકસર જરૂરિયાત પૂરતું વાપરવું કરકસર કરનારા છે તે આજે તો વધારાનું ખાનું માંગ્યું પણ સલૂન માંગ્યું હોત તો પણ મળે પણ તે તને સોબત કે મારા માટે થઈ તે સૌ વધારાનું ખાનું માંગ્યું પરંતુ સલૂન માંગ્યું હોત સલૂન એટલે ઘર જેવી સગવડતા વાળો ઘર જેવી સગવડતા વાળો રેલગાડીનો ખાસ ડબ્બો જેને સલૂન કહેવાય છે તો એ પણ તને મળત હો પણ એ તને શોભે એ સારું લાગે એટલે તે બીજું ખાનું લીધું તો આ બધું મારા મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે મારા પ્રત્યે અધિક પ્રેમ છે વિશેષ પ્રેમ છે લાગણી છે એટલે લાગણી વશ તે કરેલું છે પણ મારે તો તને ઊંચે ચડાવવી છે નીચે નથી પછાડવી તારે સમજવું જોઈએ અહીં ગાંધીજી મનુબહેનના ઘડતર વિશે વાત કરે છે કે મારે તારું યોગ્ય ઘડતર કરવું છે ઊંચી ચડાવવી છે એટલે સારા સંસ્કાર આપવાના છે યોગ્ય ઘડતર કરવાનું છે એટલે હા અને સમજી હો તો હું તને કહી રહ્યો છે તે ન તને સમજી અને સમજી હો તો હું તને કહી રહ્યો છે તે ન પડવા જોઈએ હવે પ્રાયશ્ચિત એ જ કે તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજે અહીં ગાંધીજી કહે છે કે મારે તારું યોગ્ય ઘડતર કરવાનું છે શ્રેષ્ઠ બનાવવી છે તો હવે આ બધો સામાન અહીં મારી પાસે લઈ લે અને આગળનું સ્ટેશન આવે ત્યાં સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવ આ રીતે પ્રાયશ્ચિત કરવાનું કહે છે અને મનુબેન શું કે છે કે હું તો થર થર કાપતી હતી એટલે ધ્રુજતી હતી સામાન તો ખસેડ્યો પણ મને બાપુની ચિંતા થતી હતી કે હવે શું થશે કેમ થશે ઘણી વખત હવે નાની નાની ભૂલ હો નાની ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની ગણી અને એકાદ ટન એકાદ ટન એ ખાવાનું પણ છોડી દેતા આ એને ચિંતા હતી કોને મનુબહેનને આ ચિંતા હતી ક્યાં આવું કરશે તો હા વળી ટ્રેનમાં લખવાનું વાંચવાનું માટી લેવાનું કાચવાનું મને ભણાવવાનું બધું જ કામ બધું સાથે કામ કરવાનું જેટલું ઘરમાં બેઠા કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરી દરમિયાન કામ ચાલુ જ રહે એક ક્ષણ પણ થોડી વાર પણ ગાંધી બાપુ નવરા રહેતા નહીં જે કામ ઘરમાં તે જ કામ મુસાફરી દરમિયાન પણ કરે સામાન્ય લોકો આપણે સામાન્ય લોકો શું કરે બારીએ બેઠા બેઠા બધા જોઈએ ડોકું કાઢીએ બરાબર કાંઈ તો બાપુ એક એક
क्षण नो सदुपयोग करता है। अबे स्टेशन आयो अने स्टेशन मास्टर ने बोला गया अने स्टेशन मास्टर ने मारू पराक्रम करियो ने जे काम करियो है कि जे नतु करवानु ते करियो ने सो कहे पराक्रम कहे छे है आ पराक्रम स्टेशन मास्टर ने कहियो आ छोकरी मारी पौत्री छे अने बिचारी केवी होली छे भली छे होली भली छे जो कदाच मने मने कदाच समझी नहीं होय तेथी आ बे खाना पसंद करिया छे એમાં એનો દોષ નથી દોષ મારો મારી કેળવણી એટલી અધૂરી હશે એમાં એનો દોષ નથી દોષ કે મારો છે કે મારી કેળવણી અધૂરી હશે ને એટલે જ એણે બે ખાના પસંદ કર્યા હવે મારે અને એણે બંને પ્રાયશ્ચિત કરવું રહ્યું એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર લટકે છે એના માટે કરો અને તમારો દુઃખ ભરવું થશે આમ સ્ટેશન માસ્ટરને કીધું ઓ સ્ટેશન માસ્ટરને વિનંતી કરી તો કે આ મારી પૌત્રી છે બિચારી થોડી ભલી છે બરાબર અને એણે બે ખાના પસંદ કર્યા કે જે જરૂરી નથી આવા એટલે અહીં મારા પ્રત્યે વિશેષ લાગણી વસ થઈ અને બે ખાના પસંદ કર્યા એ મને સમજી નહીં ને ઓળખી નથી શકી એટલે આમ કર્યું છે તો એમાં દોષ એનો નહીં પરંતુ મારી કેળવણી અધૂરી કહેવાય બરાબર તો પ્રાયશ્ચિત રૂપે બંનેના પ્રાયશ્ચિત બંને પ્રાયશ્ચિત કરવાનો મારે ખાલી કર્યું છે તો હવે એ બહાર લટકતા પેસેન્જરો મુસાફરો માટે તેનો ઉપયોગ કરો અને તો જ મને મારું દુઃખ હળવું થશે એમ ગાંધીજી કહે છે સ્ટેશન માસ્ટરે ઘણી આજીજી કરી સ્ટેશન માસ્ટરે પણ ઘણી વિનંતી કરી છે બાપુ માને તેવા ક્યાં હતા બાપુ માને નહીં અને સ્ટેશન માસ્ટરે ત્યાં સુધી કહ્યું કે હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં તમે આ બે ખાના જ રાખો તમારી સગવડતા માટે આ લોકો લટકાય છે ને બરાબર તેના માટે બીજો ડબ્બો પણ જોડાવી દઉં બાપુએ કહ્યું બીજો ડબ્બો તો જોડાવવો જોઈએ પણ આનો ઉપયોગ પણ કરી લો જે ન જોઈતું હોય છતાં વધારે મળે તે વાપરવું તે હિંસા છે આ પણ એક પ્રકારની હિંસા છે જરૂરિયાત નથી જોઈતું હોય બરાબર છે જેટલું જ આપણે વાપરીએ જોઈએ તેટલું વાપરીએ તો બરાબર છે પરંતુ જે ન જોઈતું હોય છતાં વધારે મળે તે વાપરવું આ પણ એક પ્રકારની હિંસા છે બરાબર તો ગાંધીજી કહે છે અને મળતી સગવડનો દુરુપયોગ કરાવી જે મળે છે સગવડ એનો બરાબર દુરુપયોગ કરાવી આ છોકરીને તમે શું બગાડવા માંગો છો આમ સ્ટેશન માસ્ટરને પણ કહે છે અને સ્ટેશન માસ્ટર ચાખા પડી ગયા અને અંતે તેણે બાપુનું કહેવું માનવું પડ્યું અને આ ગાંધી બાપુ એના માટે શું કહે છે એ તો હિન્દુસ્તાનના પિતા આપણા રાષ્ટ્રપિતા એ હિન્દુસ્તાનના પિતા હતા એ સગવડ ભોગવે અને એના બાળકો લટકે એમનાથી કેમ કમાય એટલે કે કેમ સહન થાય પોતે પૂરતી સગવડતા ભોગવે અને એના બાળકો દુઃખ દુઃખ સહન કરે મુશ્કેલી સહન કરે એમનાથી કેમ સહન થાય એટલે લટકતા લોકોને જગ્યા મળે અને મને જ
जीवन में अमूल्य पाठ मिलो मनोबेन के छे लटक तालुको ने आ खाली कर्यो ते माने जग्या मळी अने मने अमूल्य कीमती जीवन में कीमती एवो बोध मळ्यो पाठ मळ्यो ए बोध मळ्यो के सो तो मरती सर्वन नो ओछा नो छो उपयोग करवो भले एटलो धक्को ए वक्ते वसनो लागतो हतो ત્યારે બાપુએ કીધું ત્યારે થોડું મનોમન દુઃખ થયું ત્યારે વસનું લાગ્યું પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે આવા જીવન ભરેલા અહિંસા પાલનથી એમણે પોતાનું જીવન ઘડ્યું હતું ગાંધી બાપુ કેવું એનું જીવન હતું હે ઝીણી ઝીણી બાબતો પણ બરાબર જોતા ઝીણી બાબત પણ ધ્યાનમાં લેતા હતા જીવન ભરેલા અહિંસા પાલનથી જેણે પોતાનું જીવન ઘડ્યું હતું અને તેમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી છતાં મારા જેવીને કર્તવ્યનો લાભ મળ્યો જે જીવન પર્યંત મારો રહેશે આમાંથી મેં એટલે ઓછું ભલે ગ્રહણ કર્યું છતાં મારા જેવી મનુબેન કે છે કે મારા જેવીને વર્તનનો જે લાહો મળ્યો છે તે જીવન પર્યંત એટલે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી જીવન પર્યંત મારો રહેશે અહીં આ રીતે ગાંધી બાપુ જે પોતે પોતાની જરૂરિયાત કરતા બિન જરૂરી પોતાના ખપ કરતા વધારે વાપરવું એને પણ એક પ્રકારની હિંસા ગણતા હિંસાનો અર્થ એવો નથી કે કોઈને મારવું ઉપાડી નાખવું એ જ હિંસા તો કહેવાય આને પણ એક હિંસા ગણે છે બાપુ તે પોતાની જરૂરિયાત કરતા વધારે કપ કરતા વધારે વાપરવું બરાબર તો આ પરિગ્રહ પદ્ધતિ છે જરૂરી ન હોય એવું વાપરવા માટે ભેગું કરવું પરિગ્રહ કહેવાય આ પણ એક પ્રકારની હિંસા છે એમ બાપુ માનતા હતા આ પાઠની અંદર ખરેખર તો સરસ મજાનો બધાને બોધ મળે તેવી વાત થયેલી છે પ્રજાના સાચા પિતા તરીકે ગાંધી બાપુની છબી ઉપસે છે ખરેખર આ પણ બાપુએ કહ્યું તેમ અનેક પ્રકારની હિંસામાં બિનજરૂરી ભેગું કરવું એ પણ એક પ્રકારનું બિનજરૂરી ભેગું કરવું અને વાપરવું એ પણ એક પ્રકારની હિંસા છે એનાથી પણ આપણે દૂર રહેવું જોઈએ સરસ મજાની પ્રેરણાદાયી અહીં મનુબહેને આ પાઠની અંદર વાત કરેલી છે તો આનું અભ્યાસ સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીઓ તૈયાર કરે